સ્વામિનારાયણ હરે વચનામત ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું જ્ઞાનની સ્થિતિનું માત્મરૂપે ખટાઈનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી છઠ્ઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજતા હતા અને માથે ધોરો ફેટો બાંધ્યો હતો ને ધોરો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને ધોરો ચોફાડ ઓળ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે રીતે જ્ઞાને કહીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ, તે જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિ પુરુષથી પર છે. અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે અને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કહીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેણે કહીને એવી સ્થિતિ થાય છે. અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો જ તેને પ્રણવને નાદ સંભળાય છે. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય અને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડાઘાટ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડાઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીરે ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા. અને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પ્રાણે પ્રાણે ચવાય. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. તેમ ભગવાનનો નિશ્ચય અને માત્મરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને 10 ઇન્દ્રિયોરૂપ જે ડાળો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે જીવ મનરૂપ પોતાની ડાઢે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવાને સમર્થ થતો નથી. તેમજ ચિત્તરૂપ પોતાની ડાઢે કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી. તેમજ બુદ્ધિરૂપ પોતાની ડાઢે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી. તેમજ અહંકારરૂપ પોતાની ડાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી. તેમજ પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો રૂપ જે ડાઢો છે તે ડાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ના હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ના હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિશે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાન વિશે તો એકેય દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. એ આદિ જે જે દોષ ભગવાન વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામે ધૂળની ફાટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે.
પછી બ્રહ્માંડ સાંઈ પૂછ્યું છે, કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ના હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ના હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહેશે ને અંતર સૂનું રહેશે તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તોય પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કહીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે ને કામ ક્રોધાધિક સર્વવિકારથી રહિત કર્યો છે અને નારદ શંકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો ને આઠો પોર અતિશય આનંદમાં નથી વર્તો એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મા નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પોર કેફ રહેતો નથી જે મારું પૂર્ણ કામ પણ થયું છે એવું નથી સમજતો એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટેવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો એમ વાર્તા કહીને શ્રીજી મહારાજ જય સત્યનારાયણ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ વાતો તો અનંત સંશયને છેદી નાખે એવી પુરુષોત્તમ ભગવાનની છે. દેહને પોતાનું રૂપ માને તો એમાં બધાએ દુઃખ રહ્યા છે ને દેહને ન માને તો તેમાં દુઃખ જ નહીં. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્દ છે તે સાંભળીને ભ્રમી જવાય છે ને માથું ફરી જાય છે ને બ્રહ્મરૂપ મટીને દેહરૂપ મનાઈ જાય છે. અને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહીં, બે આમ હોય ને બે આમ હોય પણ એક ધારા હોય નહીં. ને જ્ઞાન થયું તે કેનું નામ, જે શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને અંગ ફરી જાય નહીં તે પાકું જ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ભગવાનને નિર્દોષ સમજાથી મોક્ષ થઈ રહ્યો છે ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય, નિકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે વ્યવહાર છે તે દેહે કરીને કરવો ને મને કરીને જુદા પડવું ને મનમાં ભળવા આવે તો જ્ઞાને કરીને ત્યાગ કરવો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કાં તો અષ્ટાંગ યોગ ને કાં તો રોગ તે વિના અંતરનો મેલ જાય નહીં તે ઉપર એક ભક્તનું દ્રષ્ટાંત દીધું, જે રોગ આવી ગયો તે પછી સારું થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો, જે શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય, જે ભગવાન મુકાવે તો ઠીક એવી શી સમજણ છે? તેનો ઉત્તર કર્યો જે એ તો ભગવાનને સર્વ કરતા જાણે, જે ભગવાન વિના બીજા કોઈનું કર્યું થતું નથી એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે, અને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં. આ લોકમાં તો મહારાજને પણ વગર વાંકે દુઃખ આવતા, ત્યાં લોક જ એવો છે તેનું રૂપ જાણી રાખવું. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય, માટે આ વાત સૌ રાખજો ને બે સારા સાધુ ને 3 સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય ને કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી. તે મહારાજે વચનાવતમાં કહ્યું છે જે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું, એવાને અભાવે
અસુર થશે માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે, ને જાજી વાતનો ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવી છે, ને નિયમ પાળવા તે સારું કરવી પડે છે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે, ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો, નિકર ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે માયાનું બહુ બળ છે, તે માયા તો વૈરાગ્યને પણ ખાઈ જાય ને આત્મનિષ્ઠાને પણ ચાવી જાય, કેમ જે પૃથ્વીનો જીવ તે પૃથ્વીમાં ચોંટે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા સાધુ મળ્યા તે કલ્યાણ તો થશે પણ જ્ઞાન વિના અંતરમાં સુખ ન થાય.